હેલો બચ્ચા પાલટી, તો બે માર્ક્સ નો નવો ક્વેશ્ચન તમારી સામે છે. લોરેન્સ બર્ડ નું સૂત્ર તારવો. તો બેટા લોરેન્સ બર્ડ શું હતું? લોરેન્સ બર્ડ એટલે હતું બેટા વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ નો સરવાળો. વિદ્યુતીય બળ અને ચુંબકીય બળના સરવાળાને લોરેન્સ બળ તરીકે બેટા લઈ શકવાનું છે. તો વિદ્યુતીય બળ અને ચુંબકીય બળના સરવાળાને શું કહેવાય છે? લોરેન્સ બળ. ચલો આ તો એની વ્યાખ્યા થઈ ગઈ છે. વ્યાખ્યા સાથે આપણે કંઈ લાગતું ઓળખતું નથી બેટા. અહીંયા અહીંયા તો આપણે જોવાનું છે તેનું સૂત્ર. સૂત્ર સૂત્ર તો સૂત્ર કેવી રીતે મેળવશું? ચલો ધ્યાન પૂરેપૂરું ઇથે. આમ લોરેન્સ બળ જો આપણે બેટા સદિશ સ્વરૂપે લખવા જઈએ તો એ લોરેન્સ બળ ઇઝ ઇક્વલ ટુ થશે બેટા ઇલેક્ટ્રિકલ ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. ઇલેક્ટ્રિકલ ફોર્સ અને મેગ્નેટિક ફોર્સનો સરસ મજાનો સરવાળો, એ જ તો બેટા લોરેન્સ બળ છે. વિદ્યુતીય બળ છે F ઇઝ ઇક્વલ ટુ QE, જ્યારે ચુંબકીય બળ છે F ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સરવાળો છે સરસ મજાનો. તો જ્યારે ચુંબકીય બળ છે એ છે F ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ B. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, આન્સર તો પ્રગટ થઈ ગયો છે. ચાલો Q ને કાઢી લઈએ ખાલી કોમન, તો જે બ્રેકેટમાં બચે એજ ને એજ 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 વસ્તુને તો બેટા શું બોલશું આપણે? લોરેન્સ બળ. ચલો ફાઇનલ આન્સર છે એજ તો છે લોરેન્સ બળનું સદિશ સ્વરૂપમાં અંતિમ સૂત્ર. થેન્ક યુ બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ.